આજે કાવે સૌદેશ ના નિમિત્તે નિવેદ ધજા નું આયોજન રાખેલું છે. જય આપા ગીગા, જય આપા ગીગા, જય ગીગડાવીર. મિત્રો, તો આજે આપણે નિવેદ છે ને બપોર પછી ના આપણે નિવેદ હવે કાર્ય બધું ચાલુ થાય છે. તો ચાલો તમને પહેલા મંદિરના દર્શન કરાવું અને ત્યાર પછી હવે તમને હું નિવેદમાં અમારે સત્તાધારમાં કઈ રીતની બધી વિધિ થાય છે કાળી ચૌદશના નિમિત્તે, તો ચાલો તે બતાવું. મંદિરના તો દર્શન કરાવ્યા અને હવે સાથે સાથે તમને જે આપણું મેન છે કામ નિવેદનું, તો અત્યારે નિવેદની બધી પ્રસાદી અને બધી માતાજીને આપણે અત્યારે બધું શણગાર, તો ચાલો તે બતાવું. કેમ છે શિલ્પા કાકી, ક્યારે પધાર્યા? તો હવે આપણે કાર્ય ચાલુ થાય છે ધજા ચડાવવાનું, તો આપણે નિવેદ છે તો અત્યારે બધી જગ્યાએ ધજા ચડાવવાની છે. તો જય ગીગડાવીર મિત્રો, તો અત્યારે આપણે છે ને અત્યારે બપોર પછીના કાર્યમાં અત્યારે નિવેદ છે, તો આપણે અત્યારે છે ને આપા ગીગાની મૂર્તિ અને હનુમાનજી મહારાજ અને આપણે ગણપતિ મહારાજ ત્રણેય મૂર્તિ અત્યારે નવા હાર ચડાવી દીધા છે અને ચાલો અત્યારે આપણે જે નવનિર્માણ જોયું ત્યાં પણ અત્યારે નવા હાર ચડાવવા જવાનું છે. અને અત્યારે આપણે નિવેદની કેવી તૈયારી ચાલી રહી છે તો ચાલો બતાવું. તો આજે આપણે છે ને કાળી ચૌદશી અને કાળી ચૌદશીના દિવસે આપણે અત્યારે જો ગાવું ને અત્યારે આપણે શિંગડે અત્યારે ઘી લગાવવાનું છે, તો ગાયોનું પણ પૂજન કરવાનું છે આપણે કાળી ચૌદશના દિવસે. તો અત્યારે જો અત્યારે અમે બધા આજે એક હાથમાં કંકુ છે એક હાથમાં ઘી છે, તો અત્યારે બધાને અમારે જવાનું છે આપણે ગાયોને આપણે અત્યારે લગાડવાનું છે શિંગડે ઘી. ચાલો તો અત્યારે આપણે છે ને જો અત્યારે ગાયોને અત્યારે કંકુના ચાંદલા એક તરફ થાય છે અને બીજી બાજુ આપણે છે ને ગાયોને અત્યારે શિંગડે ઘી લગાડવામાં આવે છે. તો ચાલો ફૂલ વિડીયો આપણે છે ને હું તમને અત્યારે બધાને લગાડી દઉં પછી બતાવું. તો અત્યારે આપણે છે ને રસના ગામથી સેવા કરવા આવેલા આપણે ચંદુભાઈ જે અત્યારે જો આપણે ગાયોને શિંગડે અત્યારે ઘી લગાડીએ છે અને આપણે ગોવાળને બધા મિત્રો અત્યારે ગાયોની પૂજન કરી રહ્યા છે. તો અત્યારે આપણે ગૌશાળામાં અત્યારે મેં તમને આગળ કીધું હતું કે અત્યારે આપણે બધી ગાયોને શિંગડે અત્યારે ઘી લગાડવામાં આવશે અને બધી ગાયોને આપણે ત્યાર પછી ચાંદલા કરવામાં આવશે અને ગાયોનું પૂજન કરવામાં આવશે. તો અત્યારે બધી ગાયોને આપણે પૂજન થઈ ગયું છે, તો ચાલો તમને અમારી ગૌશાળા બતાવું. તો અત્યારે આપણે જો બધી ગાયોને તો આપણે ઘી લગાડવાનું કામ ચાલુ જ છે, તો સાથે ને સાથે આપણે સત્તાધારના પાડાપીરને પણ અમારા વાલાભાઈ ગોવાળ અત્યારે જો શિંગડે ઘી ચોપડી રહ્યા છે. તો અત્યારે આપણે છે ને જો આપણે નાના નાના બાળકો પણ આપણે સત્તાધારમાં સેવા કરવા આવ્યા છે જે રસનાળ ગામના છે અમારા જે ચંદુભાઈ પણ જોવો અત્યારે. જ્યારે તમે જોઈ રહ્યા છો કે આપણા બધા મિત્રો અત્યારે જોવો કોઈના કોઈના હાથમાં અત્યારે કોઈ ને કોઈ વસ્તુ અત્યારે પાત્રમાં ઢાંકેલી છે અને જેવો તે લઈને આવી રહ્યા છે, તો તેમાં અત્યારે અલગ અલગ જાતની આપણે મીઠાઈને એવું છે જે આપણે થાળ રૂપી આપણે નિવેદમાં અત્યારે બધી જ જગ્યાએ ધરવાની છે. તો અંત સુધી વિડીયો બના રહેજો અને નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો.
તો તમે જોઈ શકો છો આપણે આ શૈલાભાઈ છે જે આપણે છે ને અત્યારે બાપુ પાણીથી આપણે અગરબત્તી લેવા છે ને આ અગરબત્તી આપણે અમદાવાદ આપણે દિનેશભાઈ જે આપણે મિસ્ત્રી આપણે બધું કાચનું એનું કદું કામ કરે છે ફિટિંગનું એનું તો તેઓ આ અગરબત્તીનું પણ સેલિંગ કરે છે જુઓ તમે 5 ફૂટથી ઉપરની આ આપણે અગરબત્તી છે અને આ 48 કલાક સુધી હાલે છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાછળ જે આપણે સમાધિ જે આપણે ગાયોની સમાધિ અને બાપુની સમાધિ જ્યાં આપણે છે પાછળના ભાગમાં તો ત્યાં અત્યારે અમે બધા મિત્રો અત્યારે જે આપણે નિવેદનો થાળ થાય છે ત્યાં અમારે જ્યાં પણ કોઈ જગ્યાએ આપણે કોઈ પણ ગાય કે વાછડાની સમાધિ દીધી હોય તો ત્યાં અમે અત્યારે થાળ ધરવામાં આવે છે અને અત્યારે બધા મિત્રો અમારે જો હોય જેની હાથમાં જે કાંઈ પણ આપણે થાળનું આપણે પ્રસાદ છે તે લઈને અત્યારે બધાએ આપણે જો અત્યારે થાળ ધરવા આવી ગયા છે ભાઈ અને ચેનલમાં જો તમે નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો અને સતતાના આવા જ વિડીયો જોવા માટે અને આવી જ નતનવી આપણે જાણકારી માટે અમને ફોલો કરતા જજો જય ગીગડા ભીર